રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણના તહેવાર નિમિત્તે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં ધાબા પર લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે આણંદની જનતા શું કહે છે આવો સાંભળીએ જે પ્રમાણે કોરોનાનો કહેર વર્ષી રહ્યો છે તે પ્રમાણે રાજ્યની અંદર ઉત્તરાયણનો તહેવાર પણ સામે આવી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા જે નિયમ લાદવામાં આવ્યો છે કે ધાબા ઉપર ડીજે સિસ્ટમને જે મ્યુઝિક ગેજેટ છે તેનો ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે આપણી પાસે આણંદના અમુક સ્થાનિકો ઉપસ્થિત છે તેમની પાસેથી મળી વિગતો મેળવવાનો પ્રયત્ન કરીશું કે સ્પીકર વગાડવાના જે પ્રતિબંધ છે તેને કેવી રીતના જોઈ રહ્યા છો સ્પીકર વગાડવાથી જો કોરોના મટી જતો હોય તો બધા આપણે એગ્રી થઈએ કે ભાઈ ના વગાડવા જોઈએ પણ સ્પીકરથી કંઈ એવું કંઈ થવાનું નથી ઘરના સભ્યો જે લગ્ન આપણે ઉત્તરાયણ પર આવ્યા હોય અને વર્ષે એક વાર તો અમે એનઆરઆઈ બધા આવતા હોઈએ છીએ તો આ પર્વને લીધે જ આપણે આવતા હોઈએ અને સ્પીકર વગાડવાથી સરકાર પ્રોબ્લેમ કરતી હોય તો એ શું લાગે છે સરકારે કેવી રીતના નિયમની અંદર પરિવર્તન કરવો જોઈએ કે કેવો નિયમ રાખવો જોઈએ એ લોકોએ લોકડાઉન લાવવું જરૂરી છે અને ભેગામાં સારું કરે છે ચાર જણથી વ્યક્તિ વધારે ના હોવા જોઈએ એ સરસ છે કે જે વિચાર એ બધું પ્રમાણે પણ આ જે બે દિવસ છે એ લોકોએ થોડી છુટ્ટી કરવી જોઈએ કે ભાઈ અગાસીમાં ફેમિલી ભેગા થાય પણ સ્પીકરોની સહમતી જે છે એ કરવી જોઈએ કે ભાઈ એ લોકોને એમાં લોકડાઉન આપવું ના જોઈએ કે કડક ફાયદા એમાં ના લેવા જોઈએ જી એ પ્રમાણે અન્ય એક નાગરિક આપણી પાસે ઉપસ્થિત છે તેમની પાસેથી મળી વધુ વિગતો મેળવવાનો પ્રયત્ન કરીશું લોકડાઉન ઉત્તરાયણના તહેવાર પર સ્પીકર ઉપર પ્રતિબંધ કેવી રીતના જોઈએ પ્રતિબંધ આમ લેવો ના જોઈએ સાહેબ પણ એમ છતાં બી તમે ઉત્તરાયણનો તહેવાર બે દિવસનો હોય છે તે બે દિવસ દરમિયાન તમારે કંઈ ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરે ફેમિલી જોડે અગાસી પર જવાના બે જ દિવસ હોય છે તે બે દિવસ પર અગાસી પર જઈને એન્જોયમેન્ટ કરે અને એવું તો છે નહીં કે તમારું જે સલાહ સૂચન જે છે ધારો કે માસ્ક પહેરો સેનિટાઈઝર લગાવો એ બધી વસ્તુ સોશિયલ ડિસ્ટન્સ છે એ બધુંનું પાલન અમે જરૂરી કરીએ છીએ પણ સાહેબ એવું તો છે નહીં કે ડીજે મૂકવાથી કે કોરોના જતો રહે એવું તો કંઈ છે નહીં એટલા માટે કે તમે ડીજેની પરમિશન આપો સરકારનું કહેવું છે કે જે પ્રમાણે ડીજે મૂકવાથી સ્પીકરો વગાડવાથી લોકો એકઠા થતા હોય છે જેના કારણે કોરોના ફેલાવાનો ભય રહેતો હોય છે લાગી રહ્યું છે કે એ સરકારની વાત પણ સાચી છે સાચી વાત છે એવું નથી પણ એવું એન્જોયમેન્ટ માટે સ્પીકર જોઈએ ખાલી ધાબા પર જઈને કોઈ પતંગ તો એટલીસ્ટ ચગાવવાનું છે નહીં અને એન્જોયમેન્ટ માટે જોઈએ કે મનોરંજન થાય એના માટે સ્પીકર મૂકવા જરૂરી છે ત્યારે અન્ય એક નાગરિક આપણી પાસે ઉપસ્થિત છે તેમની પાસેથી મળી વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરીશું જે પ્રમાણે અત્યારે સ્પીકર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કેવી રીતના જોઈ રહ્યા હાલો સરકારની ગાઈડ કરવા બરાબર પરવાય છે પણ આ તહેવાર વર્ષમાં એક વખત આવે છે અને આ તહેવારથી અગાસીમાં લોકો મનોરંજન કરે છે સ્પીકરની પરવાનગી આપીને તમે ધીરા અવાજે વગાડવાનું કહો તો લોકોને મનોરંજન મળી રહે આ ગાઈડ પ્રવાહે 12 વર્ષે આ તહેવાર હોય કે વરઘોડો કે ડીજે કાઢવાનું એમાં બહુ પબ્લિક ભેગી થાય એટલે તમે આ પરમિશન આપો કે અગાસીમાં થોડા માણસ ભેગા થઈ અને ધીરેથી આ વગાડવા માટે છૂટા આપો બહુ સારું છે એમ એ પ્રમાણે આપણે જે પ્રમાણે આણંદના નાગરિકોને મળીને તાક મેળવવાનો પ્રયત્ન કર્યો તેઓ દ્વારા કહેવું છે કે પરિવારના લોકો સાથે અગાસી પર એક સાથે સમય વિતાવવાનો સમય ઉત્તરાયણનો પર્વ માનવામાં આવે છે ત્યારે એવા સમયની અંદર મનોરંજન માટે સ્પીકર મૂકવું એ સરકારે એને છુટ્ટી આપવી જોઈએ અને નિયમની અંદર બદલાવ કરવો હોય તો એ પ્રમાણે કરી શકે કે પરિવાર સિવાયના અન્ય લોકો એકત્ર ના થાય સપન પટેલ મંતવ્ય ન્યૂઝ આણંદ